નમસ્કાર. આત્માના આનંદધામ નંદીગ્રામના સ્વપ્નદ્રષ્ટા અધિષ્ઠાત્રી આદરણીય ઈશામાં, જેને ગુજરાતી સાહિત્ય જગત કુંદનિકા કાપડિયાના નામથી ઓળખે છે, એ આજે રાત્રે 2 વાગે એમની 93 વર્ષની ઉંમરે 52માં વિવાહ દિવસે આ જગત ઉપરથી વિદાય લઈ ગયા. ઈસવીસન 1986થી વલસાડ ધરમપુર રોડ ઉપર નંદીગ્રામ નામે એક સંસ્થા, સેવા સંસ્થા જેમણે ઊભી કરી, એવા પરમ આદરણીય કુંદનિકાબેન અને આપણા મરમી કવિશ્રી મકરંદભાઈ દવે. મકરંદભાઈ સાથે કુંદનિકાબેન 1968માં જોડાયા અક્ષય તૃતીયાને દિવસે, અને તારીખ હતી 30/4/1968. આજે 52મો વિવાહ દિવસ છે. કુંદનિકાબેનને આખું ગુજરાત અને ગુજરાતી ભાષા જાણનારા સાહિત્યકારો, માત્ર ગુજરાતી ભાષા જ નહીં પણ ભારતની તમામ ભાષાઓમાં જેમના અનુવાદો થયા છે, 7 પગલાં આકાશ જેવી એમની નારીવાદી નવલકથા જે ટીવી સિરિયલમાં પણ આવી ગયેલી, એવા આદરણીય કુંદનિકાબેન આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે. મારો તો બાળપણથી એમની સાથેનો નાતો, એમના ખોળામાં જ મોટો થયો છું એમ પણ કહી શકાય. ગોંડલ મકરંદભાઈને ત્યાં 8મા ધોરણથી BA સુધી રહેવાનું થયું, અને એ દરમિયાન મકરંદભાઈ કુંદનિકાબેન સાથે જોડાયા. નવનીત સમર્પણના કુંદનિકાબેન તંત્રી હતા, મુંબઈમાં વસવાટ હતો. પૂજ્ય બાની વિદાય પછી મકરંદભાઈએ પણ નંદીગ્રામની એક સ્વપ્ન સેવીને મુંબઈમાં વસવાટ કરેલો, અને પછી વલસાડ પાસે 20 કિલોમીટર ધરમપુર રોડ ઉપર નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી. 2005માં મકરંદભાઈની વિદાય, અને ત્યારથી કુંદનિકાબેને નંદીગ્રામ સંભાળેલું, અને આજ સુધી એમની આદિવાસીઓની સેવા પ્રવૃત્તિઓ, આરોગ્ય અંગે, શિક્ષણ અંગે અને અધ્યાત્મની સાધના અંગેની પ્રવૃત્તિઓ ચાલતી રહી છે. એમના દિવંગત આત્માને વંદના. નમસ્કાર. નમસ્કાર.